अहमदाबाद रोज सवेरे 7 to 12। अहमदाबाद का बच्चा बच्चा जानता है कि धोनी ते कीधु एटले फाइनल ने जाते रियलाइज થઈ જાય કે તમારો ઈગો જોરદાર છે, તમે તમારી જાતને શું સમજો છો, એવું પોતાની મેળે રિયલાઇઝ થાય ને, એ ક્ષણ જિંદગીની દિશા બદલી નાખે. ઇટ્સ અ લાઈફ ચેન્જિંગ મોમેન્ટ વેન યુ ડિસ્કવર કે તમે ધારો છો એટલા મહત્વના છો નહીં, આપણા વગર કશું અટકવાનું નથી. આ બ્રહ્મ સત્ય સાંભળ્યું હોય ને 50 વાર લોકોએ કીધું હોય કે તારા વગર કઈ અટકી નહીં જાય દુનિયા, તો પણ જયારે જાતે રિયલાઇઝ થાય ને ત્યારે સમજાય કે આપણા ઈગો નો ફુગ્ગો કેટલો મોટો છે અને ફટ દઈને ફૂટે ત્યારે શું થાય. પોતાની જાત વિશેના આપણા અભિપ્રાયો મોટે ભાગે રડતા બાળકને પટાવવાના તુક્કા જેવા હોય છે. આપણે પોતાનું કજિયા કરતું જે મન હોય ને એને મનાવવા માટે જાત વિશે ઓપિનિયન બાંધી બાંધીને પોરસાતા હોઈએ અંદર કે હું આમ ને હું તેમ. જયારે એવું સમજાય કે હું તો આમ ને હું તો તેમ, આપણને તો આમ જ ફાવે અને આ ના જ ફાવે, આની જોડે આ રીતે જ વર્તું, પેલાની હેસિયત શું છે કે મારી સાથે આવું બિહેવ કરી જાય, જયારે એવું સમજાય કે આ બધું પોલું છે, ખોખલું છે, સમય સાથે બદલાઈ જવાનું છે, આપણે ધારીએ છીએ એટલે ઇમ્પોર્ટન્ટ છીએ નહીં, જ્યારે મગજની બધી રાઈ નીકળી જાય ને ત્યારે બહુ શાંતિ લાગે. ફાયદો શું થાય? ફાયદો એ થાય કે આપણું જિદ્દી વલણ એ જતું રહે કે બધાએ આપણી વાત જ માનવી જોઈએ, મારો ઓપિનિયન ગણતરીમાં લેવાવો જ જોઈએ, આ જીદ જતી રહે. મારા વગર આ દુનિયા કેવી રીતે ચાલશે, મારા વગર આ કામ કેવી રીતે થશે, એ ચિંતા જતી રહે. મારા પછી આ દુનિયાનું શું થશે એ ભ્રમ પણ જતો રહે. જે માણસ રોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત ધ્યાનથી જોવાનું રાખે ને એના મગજમાં રાઈ ભરાય જ નહીં. યુ આર લિસનિંગ ટુ મિર્ચી અને હું કોઈ પણ હોશું ફરક પડે છે. કીપ સ્માઇલિંગ માય ડિયર, ગુડ મોર્નિંગ.